29મી ઓક્ટોબર ચિંતન કણિકા. આજના શાસ્ત્રપાઠમાં સંત પાઉલ આપણને પરમપિતા પરમેશ્વરની શક્તિથી સામર્થ્યવાન બનવા તૈયાર રહેવા જણાવે છે અને તે માટે આપણને નીડર અને શ્રદ્ધાવાન થવા કહે છે. સંત પાઉલ આપણને અંધકારમય દુષ્ટ તત્વો એટલે શેતાની બાબતોની સામે યુદ્ધ કરવા સુસજ્જ થવા આહ્વાન કરે છે. આપણે પણ આપણા જીવન ઉપર શેતાની બાબતોની તોડાતી તલવારની સામે યુદ્ધ ચડવાનું છે અને તેના માટે આપણે ઈશ્વરીય શસ્ત્રોથી સુસજ્જ થવાનું છે. આ ઈશ્વરીય શસ્ત્રો એટલે કે સત્યનો કમરબંધ, ધર્મનું બખ્તર, શુભ સંદેશની ઘોષણા, શ્રદ્ધારૂપી ઢાલ અને ઈશ્વરની વાણીરૂપી તલવાર. આ સઘળા શસ્ત્રો આપણને શેતાન ઉપર વિજય અપાવવા પરમપિતા તરફથી બક્ષવામાં આવેલ મહામૂલી ભેટો છે. આપણે આ સત્ય, ધર્માચરણ, શુભ સંદેશ, શ્રદ્ધા અને ઈશ્વરીય વાણી દ્વારા આપણામાં રહેલ અસત્ય, અધર્મ, પાપાચાર, અશ્રદ્ધા અને શૈતાનિક ખ્યાલોની ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે અને ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવાની છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ નિડરતાપૂર્વક ફરોશીઓ કે હેરોદની ધમકીઓ, પ્રપંચો કે બીક રાખ્યા સિવાય શુભ સંદેશની ઘોષણા કાર્ય પૂર બહારમાં ચલાવતા જોવા મળે છે. સાથે સાથે આજે અને આવતીકાલે હું મારું કામ ચાલુ રાખીશ અને પરમ દિવસે પૂર્ણ કરીશ, જે પોતાના શુભ સંદેશની ઘોષણા, ક્રુસ ઉપરના મૃત્યુ, પુનરુત્થાન થકી આપણા તારણની આગાહી કરે છે. પૈગંબરોના વધ બદલ પ્રભુ ઈસુ યરુસલેમ નગર માટે નિશાસો નાખે છે, જે આપણા પાપો માટે પ્રભુ ઈસુની પીડાને ઉજાગર કરે છે. ત્યારે આપણે પણ આ પાપાચરણથી દૂર રહેવાનું છે. પૂરા અંતર, મન અને હૃદયથી પ્રભુ ઈસુને પામવા શસ્ત્ર સજ્જ થઈ શૈતાન સામે યુદ્ધ ચડવાનું છે અને નિશ્ચિંત બનવાનું છે કે પ્રભુ ઈસુના સાયુજ્યમાં આપણી જીત નક્કી છે. શ્રદ્ધા રાખવાની છે. ચાલો વિચાર કરીએ, શું મારે શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કરવો છે ખરો? શું હું ઈશ્વરીય શસ્ત્રો ધારણ કરીને શૈતાન સામે યુદ્ધ કરવા પૂરતો તૈયાર છું ખરો? પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.